સુરતમાંથી બોગસ ડોક્ટર પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં બે અલગ અલગ બનાવમાં એસઓજી પોલીસે ડુપ્લિકેટ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓના ક્લિનિકમાંથી ઇન્જેક્શન અને દવાનો જથ્થો જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ એસઓજી પોલીસની ટીમે પાંડેસરા ગોવાલક રોડ રામનગર પાસે આવેલા જગન્નાથ ક્લિનિક નામના દવાખાનામાં રેડ કરી હતી. ત્યાંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી હિમાંશુ શેખર ગૌરીશંકર પંડાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 27,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા સામે આવ્યો હતો કે તે અઠવા વિસ્તારના હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો, જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા અને ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી, જેથી હોસ્પિટલમાં નોકરી છોડી છેલ્લા 4-1 વર્ષથી આ ક્લિનિક ચાલુ કર્યું હતું. જ્યારે બીજા બનાવમાં પાંડેસરા વડોદ ગામ ભગવતીનગર સોસાયટી પાસે નીર ક્લિનિક નામના દવાખાનામાં પણ એસઓજી પોલીસે રેડ કરી હતી, જ્યાંથી ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સદામ સકુર બનખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 11,997 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તે ઉન અને ડિંડોલી વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો, જેથી સામાન્ય બીમારીમાં કઈ કઈ દવાઓ આપવી તેની માહિતી હતી. છેલ્લા 3 વર્ષથી આ ક્લિનિક ચલાવી રહ્યો હતો. હાલ પોલીસે બંને બોગસ ડોક્ટરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.